સ્વાધ્યાયનો બારમો દાખલો મારો ફેવરિટ દાખલો છે અને હંમેશા એક્ઝામમાં પૂછતા હોઈએ છીએ એટલે ખાસ આ દાખલો છે એ સરસ રીતે તૈયાર કરી લેજો દાખલાનો કોન્સેપ્ટ છે એ કાંઈક આવા પ્રકારનો છે કે એક જગ્યાએ આપણે લઈએ છીએ પૃથ્વી અને બીજી જગ્યાએ આપણે લઈએ છીએ સૂર્ય પૃથ્વી અને સૂર્યને જોડી નાખીએ ચાલો પૃથ્વીને સૂર્યને જોડી નાખીએ આ જે છે એ છે પૃથ્વી એટલે કે અર્થ અને આ છે સૂર્ય અને ધારો કે આપણે પૃથ્વીની સપાટી પરથી એટલે આ જગ્યાએથી આપણે આ દિશામાં જઈએ છીએ તો શું થશે હા તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે સૂર્ય તરફ જશો તેમ તેમ સૌથી પહેલાં જેમ જેમ દૂર જાશો તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળમાં શું થશે ઘટાડો ਕਣ ਕਿ ਐਪ ਪ੍ਰੋਪੋਰਸ਼ਨਲ ਟੂ ਜੀ ਐਮ 1 ਐਮ 2 ਬਾਈ ਆਰ ਸਕੁਅਰ ਅਨੁਸਾਰ ਸੁੰਤਾਸੇ ਐ ਪ੍ਰੋਪੋਰਸ਼ਨਲ ਟੂ ਆਰ ਸਕੁਅਰ એટલે ਅੰਤਰ ਵਧੇ ਤੇਮ ਗੁਰੂਤਵਾਕਰਸ਼ਨ ਬੜ ਮਾ ਸੁੰਤਾਸੇ ਘਟੜ ਤਾਂ ਅੰਤਰ ਵੱਧੂ ਜਾਸੇ ਗੁਰੂਤਵਾਕਰਸ਼ਨ ਬੜ ਘਟਤੂ ਜਾਸੇ ਕੋਈ ਇੱਕ ਬਿੰਦੂ ਐਉਂ ਮਰਸੇ ਕਿ ਜੇ ਜਗ੍ਹਾਏ ਸ਼ੂਨਿਅ ਗੁਰੂਤਵਾਕਰਸ਼ਨ ਬੜ થઈ ਜਾਸੇ ਸਾਮਾਨਯ ਰੀਤੇ ਜੋ ਸੂਰਜ ਨਾ ਹੋਤ ਨੇ ਕੋਈ ਇੱਕਜ ਗ੍ਰਹ ਹੋਏ તો એનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ જગ્યાએ શૂન્ય થતું નથી અહીંયા શૂન્ય ગુરુત્વાકર્ષણ બળ થવાનું કારણ શું સવાલ અહીંયા દાખલા તરીકે એમ દળનો પદાર્થ છે તો એના ઉપર બે પ્રકારના બળો લાગતા હશે એક બળ છે એ આ દિશામાં લાગતું હશે કે જે સૂર્ય તરફનું હશે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે બીજું બળ છે એ આ રીતે વિરુદ્ધ દિશામાં લાગતું હશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા હોવાથી પરિણામી બળ કેવું થશે શૂન્ય એને કહેવાય તટસ્થ બિંદુ અથવા ન્યુટ્રલ પોઈન્ટ જે જગ્યાએ પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય છે રાઈટ તો પૃથ્વી પરથી કોઈ અવકાશયાન ગતિ કરીને સૂર્ય તરફ જતું હશે તો કોઈ એક પોઈન્ટ એવું આવશે પૃથ્વીની નજીક આવશે એમ કારણ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ વધારે હોય અને પૃથ્વીનું ઓછું હોય એટલે પૃથ્વીની નજીક કોઈક એવું બિંદુ આવશે કે જે જગ્યાએ બંને ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળ સમાન થતા હોવાથી પરિણામી ગુરુત્વાકર્ષણ બળ છે એ શૂન્ય થઈ જાય છે જેને તટસ્થ પોઈન્ટ અથવા ન્યુટ્રલ પોઈન્ટ કહેવામાં આવે છે ત્યાં થોડી વાર માટે વજન રહિત સ્થિતિનો અનુભવ થશે ડબલ્યુ બરાબર વજન માટેનું સૂત્ર શું છે એમ જી જી પ્રવેગ શૂન્ય થઈ જાય ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય ગુરુત્વ પ્રવેગ શૂન્ય થાય વજન રહિત પરિસ્થિતિનો અનુભવ થાય ઓકે તો આટલા સરસ કોન્સેપ્ટ ઉપર તમને આ દાખલો આપેલો છે કરીએ પૃથ્વી પરથી રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે શોધવાનું છે અંતર કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય બને સૂર્યનું દળ આપેલું છે પૃથ્વીનું દળ આપેલું છે બીજા ગ્રહોની અસર અવગણવાની છે અને કક્ષીય ત્રીજા એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર આપેલી છે ચાલો સૂર્યના દળને શું નામ આપેલું છે તો કે બે ગુણ્યા દસની ત્રીસ ઘાત પૃથ્વીના દળને શું નામ આપેલું છે છ ગુણ્યા દસની ચોવીસ ઘાત એટલે કે એમ ઈ અને આર જ્યાં આર જે છે એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે પૃથ્વીની કક્ષીય ત્રીજ્યા એટલે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે એટલે પૃથ્વીની કક્ષીય ત્રીજ્યા એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું આપેલું છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ગાત આકૃતિ ચેક કરો બહુ જ સરસ આકૃતિ આપેલી છે કરો સરસ રીતે ચેક આકૃતિ સૌથી પહેલા આપેલી છે પૃથ્વી આ જે છે એ આપણી પૃથ્વી અને આ જે છે એ આપણું સૂર્ય આપેલો છે પછી આપણે ધારીએ છીએ કે જે બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય છે આ જગ્યાએ એ બિંદુ ધારો કે પૃથ્વીથી કોઈ એક્સ જેટલા અંતરે આવેલું છે કેટલા અંતરે આવેલું છે એક્સ જેટલા કુલ અંતર કેટલું છે આર તો બાકીનું અંતર કેટલું થશે આર માઇનસ એક્સ તો આ ધ્યાનમાં રાખજો કે એમથી કરીને સૂર્ય વચ્ચેનું એમએસ સુધીનું જે અંતર છે એ કેટલું થશે આર માઇનસ એક્સ ઓકે પછી બે બળ દર્શાવેલા છે પૃથ્વી તરફ લાગતું પદાર્થ પર પૃથ્વી તરફ લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એફી અને સૂર્ય વડે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એફએસ તમે જોવો છો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જેથી તેનું પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય છે શોધવાનું શું છે ફરીથી તો કે કેટલા અંતરે કેટલા અંતરેનો અર્થ શોધવાનું શું છે એક્સ શોધવાના છે તો ચાલો એક્સ શોધવા માટે શું કામ કરવાનું છે કે જે અંતરે ગુરુત્વાકર્ષણનું બળ શૂન્ય થઈ જાય ત્યાં લખી શકાય એફ ઇ બરાબર એફએસ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું તો કે જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર આ આપણું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર એને પૃથ્વી અને પદાર્થ માટે અને સૂર્ય અને પદાર્થ માટે કેમ લખી શકાય તો કે પૃથ્વીને પદાર્થ હોય તો જી એમ ઇન્ટુ એમ અને પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર છે એક્સ એટલે એક્સ સ્ક્વેર એ રીતે લખી શકાય સૂર્ય અને પદાર્થ માટે કેમ લખી શકાય તો કે જી એમએસ ઇન્ટુ એમ અને છેદમાં સૂર્ય અને પદાર્થ વચ્ચેનું અંતર આર માઇનસ એક્સ સ્ક્વેર એ રીતે લખી શકાય બંને બાજુથી એમ શું થશે ઉડી જ જી શું થશે ઉડી જ આર માઇનસ એક્સ અહીંયા ઉપર લઈ જાઓ ડાબી બાજુ એટલે આર માઇનસ એક્સના છેદમાં એક્સ હોલ સ્ક્વેર બરાબર લખી શકાય એમએસના છેદમાં એમઇ એમએસ અને એમ ઇની કિંમત મૂકો સાદરૂપ આપો પછી આર માઇનસ એક્સ બાય એક્સ બરાબર હજારના છેદમાં રૂટ થ્રી આવે એટલે ગુણી નાખો ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર કરશો એટલે આવું સૂત્ર મળશે આ જે સૂત્ર છે એમાં રૂટ થ્રી આર માઇનસ રૂટ થ્રી એક્સ બરાબર હજાર એક્સ એવી રીતે લખ્યું છે હવે હજાર એક્સની સાપેક્ષે આવ ધ્યાનમાં રાખજો રૂટ થ્રી એક્સને અવગણતા રૂટ થ્રી એટલે કેટલા થાય એક પોઈન્ટ હં તો સીધી વાત છે હજારની સાપેક્ષે એક પોઈન્ટ એક્સને અવગણી શકાય એટલે લઈ નીકળી જશે તો બાકી બચશે રૂટ થ્રી આર ઇઝ ઇક્વલ ટુ થાઉઝન્ડ એક્સ આરની કિંમત મૂકવાની છે રૂટ થ્રી એક પોઈન્ટ ત્રણ આરની કિંમત કેટલી મૂકી એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ઘાત સાદરૂપ આપીએ એટલે જવાબ આવે છે એક્સ બરાબર એપ્રોક્સિમેટલી ઇઝ ટુ ટુ પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ કિલોમીટર તેમાં કાંઈ છે નહીં મેઇન જે ભાગ સમજવાનો હતો એ તમારો આ હતો એફી બરાબર એફએસ છે એમ કરી અને પછી કેવી રીતે લખાય કે જેથી આપણે એનું સાદરૂપ આપી અને એક્સ શોધી શકીએ તો બહુ સરસ કોન્સેપ્ટવાળો આખો દાખલો છે સરસ રીતે લખીને તૈયાર કરજો